હવે આગળ વાત કરીએ તો માગરોલની, માગરોલના રાજાશાહી વખતનું અતિ પૌરાણિક ભવાની માતાજીના મંદિરના પટાગણમાં આજ પણ પ્રાચીન ગરબી. જૂનાગઢના માગરોળ દરબારગઢમાં રાજાશાહી વખતનું અતિ પૌરાણિક ભવાની માતાજી મંદિરના પટાંગણમાં અનેક વર્ષોથી પ્રાચીન પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરાય છે, ત્યારે આ વર્ષે પણ માતાજીના પ્રાચીન ગરબા સાથે જય ભવાની ગરબી મંડળ આયોજિત ગરબીમાં દરરોજ નાની બારાઓના હસ્તે માતાજીને આરતી કરાયા બાદ ગરબા શરૂઆત કરાય છે. ભવાની ગરબી મંડળમાં અનેક વર્ષોથી કોઈ પણ ફી વગર પ્રાચીન અર્વાચીન ગરબા ગાયકોના મધુર સ્વર અને સંગીતના તાલે ગાઈને તમામ નાની મોટી બારાઓ બહેનોને ગરબે રમાડવામાં આવે છે. તેમજ દરરોજ દાતાઓના સહયોગથી નાસ્તા અને દશેરાના દિવસે તમામ બારાઓને લાણી રૂપે ભેટ પણ આપવામાં આવતી હોય છે. દર વર્ષે ભવાની ગરબી મંડળના પ્રમુખ સહિત સમગ્ર ટીમના સેવાભાવી લોકો દ્વારા નવરાત્રી આયોજન માં સુંદર વ્યવસ્થા ગોઠવી માતાજીના નવરા નોરતાની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે માંગરોળના અતિ પ્રાચીન ભવાની મંદિરમાં લોકોને પણ ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે, તેમજ નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડે છે. જીતુ પરમાર, જયશ્રી, માંગરોળ. માંગરોળ શહેરમાં દરબારગઢમાં ભવાની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે અને આ મંદિરમાં વર્ષોથી પ્રાચીન નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા સમસ્ત જ્ઞાતિની નાની બાળાઓથી લઈને મોટી બહેનો સુધીને રમાડવામાં આવે છે અને અહીંયા ભવાની ગરબી મંડળ દ્વારા રોજ અલગ અલગ નાસ્તો આપવામાં આવે છે અને અહીંયા પ્રાચીન ને અર્વાચીન ગરબા રમાડવામાં આવે છે. દશેરાના દિવસે આ મંડળ દ્વારા લાણી આપવામાં આવે છે અને અમને અહીંયા ખૂબ જ મજા આવે છે અને અહીંયા